કણના વિગમનમાં આટલો ઘટાડો થશે તો આ તો અથડામણ કેવી હતી સ્થિતિસ્થાપક અથડામણ હતી સ્થિતિસ્થાપક અથડામણ હતી તો વિગ્માનનું તો સંરક્ષણ થાય તો કણના વિગમનમાં આટલો ઘટાડો છે તો આટલું વિગમન ક્યાં જશે તો કે ભાઈ આ જે દિવાલ સાથે અથડાણું એ દિવાલને મળશે સોરી માઇનસ એમ છે આ સૂત્રના માઇનસ ને પી વન એટલે પાછું માઇનસ એમ એટલે કેટલું થાય માઇનસ ટુ એમ થાય એ સૂત્ર પ્રમાણે આ અને કોઈ ફેરફાર થતો નથી એટલે એ એ ઘટક કેવા આવશે એના આવશે તો દીવાલને કેટલું વેગમાન મળશે પ્લસ ટુ એમવી એક્સ જેટલું મળશે ઓકે બાળકો તો હવે આગળ તરફ વધીએ હવે ધારો કે કણને અહીંથી અહીંયા સુધી જવા માટે ડેલ્ટા ટી જેટલો સમય લાગે ક્યાંથી તો કે આપણો કણ જ્યાં હતો ત્યાંથી આ દિવાલને અથડાય એ સમયગાળા દરમિયાન દાખલા તરીકે ડેલ્ટા ટી જેટલો સમય લાગતો હોય એનો વેગ કેટલો હતો આ બાજુ એક્સ આ બાજુનો વેગ વી એક્સ ડેલ્ટા ટી તો આ અંતર કેટલું થશે દાખલા તરીકે ભાઈ કણ અહીંયા હતો અને એક્સ વેગથી એ અહીંયા જાય છે અને એ માટે લીધેલો સમય ડેલ્ટા ટી હોય તો આ અંતર કેટલું થશે તો કે ભાઈ વેગ કેટલો વી એક્સ આ બાજુના વેગની જ વાત કરવાની છે કેમ કે આ બાજુ કણ જ ગતિ કરે છે ત્યાર પછી સમય કેટલો

એ આટલું અંતર કાપશે એટલે કે ડેલ્ટા ટી સમયમાં એ કણ અહીંથી અહીંયા જશે એ પહેલાં દાખલા તરીકે આ કણને અહીંથી અહીંયા પહોંચવા માટે પાંચ સેકન્ડ જેટલો સમય લાગે કેટલો સમય લાગે પાંચ સેકન્ડ જેટલો તો પાંચ સેકન્ડમાં કણ પી આને અહીંયા અથડાશે તો આ કણ પાંચ સેકન્ડમાં અહીંયા અથડાશે નહીં કેમકે આ કણ એની આગળનો તો એને પાંચ સેકન્ડ લાગે આને તો સાત સેકન્ડ લાગશે આ કણ તો કે એને તો હજુ વધારે સમય લાગશે જો બધા કણ આ બાજુ ગતિ કરતા હોય તો તો હું એમ કહીશ કે પાંચ સેકન્ડમાં કણ પી દીવાલને અથડાય તો એની અંદરનો કોઈ પણ કણ આ કણ પાંચ સેકન્ડમાં ક્યાં હશે તો કે ભાઈ એને દિવાલની સાથે અથડાવવા ત્રણ સેકન્ડ જ લાગે તો બાકીની બે સેકન્ડમાં ક્યાં હશે તો બે સેકન્ડમાં એ પાછો ફેરવશે તો ડેલ્ટા ટી સમયમાં એટલે કે આપણે આ પાંચ સેકન્ડ ધારી લીધું છે પાંચ સેકન્ડમાં પીની આગળના જે પણ કણ હશે પીની આ બાજુના જે પણ કણો છે એ બધા જ દીવાલ સાથે અથડાશે એવું કહી શકાય તો આજે ડેલ્ટા ટી સમયની આપણે ધારણા કરી તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ટી સમયમાં પીની આ બાજુના તો એને કેવું હોય તો શું કહી શકાય તો કે ભાઈ પીની આ બાજુના તો આટલા કદ થાય આ બાજુનું આટલું કદ થાય આટલું કદ થશે આ બાજુનું બધું જ કદ થશે ઈ કદની અંદર જેટલા પણ કણો હશે એ બધા જ કણો આ દિવાલને અથડાશે હવે એ કદ કેટલું થશે તો આપણને આ લંબાઈ ખબર છે આ લંબ આટલું માપ કેટલું તો કે ભાઈ આપણે અહીંયા મેળવેલું ડી વીએક્સ ડેલ્ટા ટી જેટલું અને વીએક્સ ડેલ્ટા ટી અને આનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું એલ સ્ક્વેર એટલે એ તો આ જે તમને હું આ જે ભાગ દર્શાવું છું એનું ક્ષેત્રફળ તમારે કહેવાનું છે આ એલ આ એલ તો આ આખું કેટલું થશે એલ સ્ક્વેર થશે ક્ષેત્રફળ એલ સ્ક્વેર અને ફરી પાછું તમારે આ લેવાનું છે તો એ આખું કદ કેટલું થાય તો કે ભાઈ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી છે ડી ક્ષેત્રફળ એ તો ડી શું છે વીએક્સ ડેલ્ટા ટી તો એ વીએક્સ ડેલ્ટા ટી કદમાં જેટલા પણ અણુ હશે એ બધા જ અણુ દિવાલ સાથે અથડાશે એ વીએક્સ ડેલ્ટા ટી કદમાં આ કદ કેટલું તો કે ભાઈ આ પીની આ બાજુનો ભાગ હતો એટલું બધું હું તમને સામાન્ય રીતે દર્શાવું હોય તો દાખલા તરીકે આ એક બોક્સ છે અહીંયા કોઈ એક કણ છે દાખલા તરીકે અહીંયા કોઈ એક કણ છે એ કણની આપણે વાત કરીએ કે આ કણ ડેલ્ટા ટી સમયમાં અહીંયા અથડાય તો એની પહેલાંના બધા જ અથડાય તો એની પહેલાંના બધા જ કણ કેટલા થશે તો કે ભાઈ આ તમારું બોક્સ છે તો આટલા કદમાં આવેલા બધા જ કણો એની સાથે અથડાશે આટલા કણોનું બધાનું કદ કેટલું થશે તો કે આના આડછેદનું ક્ષેત્રફળ એ અને આ લંબાઈ ડી એટલે એ ઇન્ટુ ડી એટલે એ એક્સ ડેલ્ટા ટી આટલા કદમાં આવેલા બધા જ અણો સાથે અથડામણ કરશે હવે આપણને ખબર નથી એટલા કદમાં કેટલા અણુ આવેલા છે આપણે ધારી લઈએ કે એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ એકમ કદમાં અણુની સંખ્યા કેટલી સ્મોલ એન તો આટલા કદમાં અણુની સંખ્યા કેટલી તો કે ત્રિરાશી મૂકો એકમ અણુની સંખ્યા સ્મોલ એન તો આટલા કદમાં કેટલી તો અહીંયા લખી શકાય એન એ એક્સ ડેલ્ટા ટી એને વીએક્સ ડેલ્ટા ટી તો આટલા કદમાં અણુની સંખ્યા કેટલી હશે એને વીએક્સ ડેલ્ટા ટી તો આટલા કણો એની સાથે અથડામણ કરશે પરંતુ હવે આ કણ જ્યારે આની સાથે અથડાય ત્યારે ડેલ્ટા ટી સમયમાં બધા જ કણ આ બાજુ ગતિ કરતા હશે નહીં અડધા કણ તો આ બાજુ ગતિ કરતા હશે સરેરાશ આપણે લઈ લઈએ તો અડધા કણ આ બાજુ ગતિ કરતા છે જ્યારે અડધા કણ આ બાજુ ગતિ કરતા હશે તો આપણે કેટલા અણુની સંખ્યા લઈશું ડેલ્ટા ટી સમયમાં આના કરતાં અડધી તો કેટલી સંખ્યા થાય વન બાય ટુ એન એ વીએક્સ ડેલ્ટા ટી વન બાય ટુ એન એ ડેલ્ટા ટી હવે આપણે આ સૂત્રને ઉઠાવીએ અને બરાબર જોજો આગળ ગણતરી આનું હવે કોઈ જરૂર નથી આટલા કણ ડેલ્ટા ટી સમયમાં અથડામણ કરશે એક કણ અથડામણ કરે ત્યારે દિવાલને કેટલું વેગમાન મળે તો કે આપણે આ દિવાલને મળતું વેગમાન ટુ એમ હતું કે એક કણ અથડામણ કરે ત્યારે દિવાલને મળતું વેગમાન ટુ એમવી એક્સ પરંતુ એક કણને અહીંયા તો કેટલા ગતિ કેટલા અથડામણ કરે તો કે વન હાફ એન એ એક્સ ડેલ્ટા ટી અથડામણ કરે ત્યારે કેટલું વેગમાન મળે દિવાલને અહીંયા આ આ સૂત્ર કોના માટે છે દીવાલને મળતું વિગમાન તો એની ત્રિરાશી મૂકો તો વન બાય ટુ એન એ વી એક્સ ડેલ્ટા ટી ઇન્ટુ ટુ એમ વી એક્સ ટુ ટુ કેન્સલ તો શું થશે દીવાલને મળતું કુલ વિજ્ઞાન પી બરાબર આપણે આ પી વિગ્માન મેળવ્યું છે કે એક કણ દ્વારા આટલું વિગ્માન મળે તો આટલા કણ દ્વારા કેટલું વિગ્માન મળે તો પી બરાબર શું થશે એન એ વી એક્સ સ્ક્વેર ડેલ્ટા ટી ઇન્ટુ એમ એન એ વીએક્સ ઇન્ટુ વીએક્સ વીએક્સવેર ડેલ્ટા ટી અને એમના એમ તો દિવાલને આટલું વેગમાન મળશે કુલ વેગમાન ડેલ્ટા ટી સમયમાં એકમ સમયમાં કેટલું વેગમાન મળશે એકમ સમયમાં એકમ સમયમાં મળતું વેગમાન એકમ સમયમાં મળતું વેગમાન કેટલું થશે તો કે ભાઈ તમે આ ડેલ્ટા ટીને આ બાજુ લાવો તો પી બાય ડેલ્ટા ટી કરો તો એકમ સમયમાં વેગમાન થઈ જાય કેટલું થાય એન એ વી એક્સ સ્ક્વેર એમ તો આ એકમ સમયમાં મળતું વેગમાન છે અને એકમ સમયમાં વેગમાન એટલે શું થાય એકમ સમયમાં વેગમાન એટલે બળ એફ એકમ સમયમાં વેગમાન એટલે બળ એફ હવે એની આ બાજુ લાવો તો દબાણ થશે એટલે એફ બાય તમે એ કરો એની આ બાજુ લાવો તો શું થશે એન એમ વી એક્સ સ્ક્વેર એન એમ ઇન્ટુ વી એક્સ સ્ક્વેર મિત્રો ચાલો એફ બાય એ એટલે શું તો કે દબાણ પી પી બરાબર શું થશે તમને યાદ હોય તો એકમ કદમાં અણુની સંખ્યા એન તો એનું સૂત્ર શું લખી શકાય બરાબર જોઈએ અહીંયા એન બરાબર એકમ કદ એકમ આવે છેદમાં આવે અને અણુની સંખ્યા દાખલા તરીકે અણુની સંખ્યા કેપિટલ એન હોય આ કેટલી વી કદમાણોની સંખ્યા આ તો એકમ કદમાં હતી આપણી પાસે કેટલું કદ હોય આપણને ખબર નથી તો અહીંયા શું લખી શકાય n ની જગ્યાએ શું લખી શકાય કેપિટલ n v સ્મોલ m vx સ્ક્વેર તો n into m આ m એ એક કણ દળ છે એવા n કણ દળ તો શું થાય કેપિટલ m થાય કેપિટલ m by v into vx સ્ક્વેર ઘતા રો રો ઇન્ટુ વી એક્સ સ્ક્વેર તો મિત્રો ખૂબ લાંબી થિયરી છે આમાં પતે પણ નહીં અને એક દિવસમાં તમને સમજણ પણ નહીં પડે વિડીયોના દ્વારા જો હમણાં ઓરિજિનલ ક્લાસ હોય તો હજુ હું તમને ઘણું બધું સમજાવી શકવાની પરંતુ આજે જેટલું પણ ભણાવું એટલું તમે રિવાઇઝ કર શું કહેવાય જોવાની કોશિશ કરજો તમારા પાઠ્યપુસ્તકની અંદર જોશો શું આપેલું છે અને આટલું તમે પહેલાં ક્લિયર કરશો ત્યાર પછીની થિયરી આપણે આગળ વધારીશું તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આ તમે ખાસ જોજો આ ફરીથી આવતીકાલે હું તમને ફરીથી આ બધું ભણાવીશ પરંતુ એક વખત જોશો અને જો કાલે તો હું તમને સમજાવીશ તો તમને હજુ વધારે દે કેમ કે બધા મેથેમેટિકલ સ્ટેપ છે એટલે સમજવા ખાસ જરૂરી છે તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો ધન્યવાદ